ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ પ્રકાશ વિશે અહીં આપણે વાત કરીશું. પ્રથમ વિડિયોની અંદર આપણે સીધી રેખા અને પ્રકાશના પ્રતિબિંબ સાથે સહેજ મુસાફરી કરી. આ વિડિયોની અંદર આપણે ગોળાકાર કાચ વિશે વાત કરીશું. તો ચાલો બાળકો આપણે અહીં ગોળાકાર કાચ વિશે વાત કરીએ. પ્રસ્તાવના, આપણે ક્યાંથી પ્રકાશ મેળવીએ છીએ? તો આપણે અહીં જેટલા પણ ચિત્રો આપણને દર્શાવવામાં આવ્યા છે ત્યાંથી આપણે પ્રકાશ મેળવીએ છીએ. જેમ કે ટોર્ચ, મીણબત્તી, ઇલેક્ટ્રિસિટી, સૂર્યપ્રકાશ વગેરે જગ્યાએથી આપણે પ્રકાશ મેળવીએ છીએ. જ્યારે પ્રકાશ અરીસા પર પડે છે ત્યારે શું થાય છે બાળકો? તો જ્યારે પ્રકાશ કોઈ પણ સપાટ અરીસા પર પડે છે ત્યારે કાચ તેના પર પડેલા પ્રકાશની દિશામાં ફેરફાર કરે છે અને અરીસા દ્વારા દિશામાં આ ફેરફારને પ્રકાશનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. ગોળીય અરીસો. તો બાળકો અહીં જે તમને ફોટો દેખાય છે તે ગોળીય અરીસાના અરીસો છે. ગોળાકાર કાચ એ એક અરીસો છે જે ગોળાકાર સપાટીની ટુકડામાંથી કાપીને આકાર આપે છે. ગોળાકાર અને તેના પ્રકારો. ગોળાકાર કાચના બે પ્રકારો છે, જેમાં અંતર્ગોળ લેન્સ અને બીજો બહિર્ગોળ લેન્સનો સમાવેશ થાય છે. તો આ બંને પ્રકારો ગોળાકાર કાચના પ્રકારો છે. ક્યાં ક્યાં છે બાળકો? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો ચાલો બાળકો સૌ પ્રથમ અંતર્ગોળ લેન્સ વિશે વાત કરીએ. તો અહીં જે તમને ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તે અંતર્ગોળ લેન્સનું છે. ગોળાકાર અરીસાના પ્રતિબિંબ સપાટીને અંદરથી વક્ર કરી શકાય છે. ગોળાકાર અરીસા જેવું પ્રતિબિંબિત સપાટી અંદરની તરફ વળી જાય છે તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. જે બાળકો તમે અહીં આ ચિત્ર દ્વારા જોઈ શકો છો. ચાલો બાળકો હવે આપણે બહિર્ગોળ લેન્સ વિશે વાત કરીએ. અહીં તમને બહિર્ગોળ લેન્સનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. ગોળાકાર અરીસાના પ્રતિબિંબિત સપાટીને બાહ્ય વક્રમાં ફેરવી શકાય છે. એક ગોળાકાર અરીસા જેનું પ્રતિબિંબિત સપાટી બાહ્ય વક્ર તરફ વળેલું છે તેને એક બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોળાકાર કાચ એ એક ગોળ ભાગ છે. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ શા માટે કાચ કહેવામાં આવે છે? રબર બોલ લો અને છરી અથવા કરવત બ્લેડ સાથેનો ભાગ કાઢો. બોલની આંતરિક સપાટીને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે અને બાહ્ય સપાટીને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. તો બાળકો અહીં તમને એક નાનકડી એમથી પ્રવૃત્તિ કરવાનું કહે છે કે કોઈ એક રબરનો બોર્ડ લો અને તેને બ્લેડ અથવા કરવત વડે તેને કાપો અને જે બાહ્ય સપાટી છે તો તેને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ. અને જે આંતરિક સપાટી છે તેને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. જો અહીં તમે આ ચિત્રની અંદર આસાનીથી જોઈ શકો છો. અંતર્ગોળ લેન્સના ઉદાહરણો, જેમ કે દાંતના ડોક્ટરનો અરીસો, મેકઅપ કરવાનો અરીસો, લાઇટના પ્રકાશ પ્રતિબિંબિત, આ બધા જ ઉદાહરણો બાળકો અંતર્ગોળ લેન્સના છે. બહિર્ગોળ લેન્સના ઉદાહરણો, જેમ કે કારમાં રિયર વ્યૂ અરીસો, આજુબાજુ જોવાનો અરીસો,
ત્યારબાદ સ્ટોરમાં સુરક્ષા માટેનો જે રાખેલો અરીસો, આ બધા જ ઉદાહરણો બહિર્ગોળ લેન્સના ઉદાહરણો છે. સૂક્ષ્મદર્શક કાચ, શું તમે બિલોરી કાચ જોયો છે? એક લેન્સ જે તેના દ્વારા જોવામાં આવે છે તે વાસ્તવિક કદ કરતાં મોટો દેખાય છે, તેવા લેન્સને શું કે આપણે કહીએ છીએ? બિલોરી કાચ કહીએ છીએ, જે અહીં આપણે બાજુના ચિત્રની અંદર દર્શાવવામાં આવેલો છે. બહિર્ગોળ લેન્સ, એક લેન્સ કે જે કાંડાથી મધ્યમાં જાડા દેખાય છે તેને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, જે અહીં બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો. તો અહીં મધ્યમાં તે થોડો જાડો છે. બહિર્ગોળ લેન્સ, એક લેન્સ કે જે મધ્યમાં પછી પાતળા દેખાય છે તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. તો અહીં તમે ચિત્રની અંદર આસાનીથી જોઈ શકો છો કે અહીં જે અંતર્ગોળ લેન્સ છે તે મધ્યમાં પાતળો દેખાય છે. લેન્સના ઉપયોગો, તે ખૂબ જ નાના અક્ષરો વાંચવા માટે વપરાય છે. તે એક ટપકા અથવા ભૂગર્ભના શરીરમાં ભાગોનું અવલોકન પણ કરતો હતો. લેન્સના ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ, સફેદ અથવા રંગી. બાળકો, સપ્તરંગીમાં કેટલા રંગો હાજર છે? તો અહીં વાયોલેટ, ઇન્ડિગો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. તો ટોટલ સપ્તરંગીમાં 7 રંગો હાજર છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. સારાંશ, એક અંતર્ગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટાવી શકાય તેવી છબીથી થઈ શકે છે. જ્યારે ઓબ્જેક્ટને અરીસામાં ખૂબ જ નજીક મૂકવામાં આવે છે ત્યારે બનાવેલી છબી વર્તુળ, સીધી અને વિસ્તૃત છે. બહિર્ગોળ લેન્સ દ્વારા બનાવવામાં આવેલી છબી એ ઓબ્જેક્ટ કરતાં કદ, વર્તુળ અને કદમાં નાની છે. અંતર્ગોળ લેન્સ હંમેશા ઓબ્જેક્ટ કરતાં સીધી, વર્તુળ અને નાની છબી બનાવે છે. પ્રેક્ટિસ, ખાલી જગ્યા પૂરો. કોઈપણ સરળ સપાટી દ્વારા પ્રકાશને ઉછાળો, જેમ કે અરીસો કહેવાય છે. પ્રકાશનું પ્રતિબિંબ, પ્રતિબિંબિત સપાટીને વળાંકવાળા અરીસાના નામ આપો. ગોળાકાર અરીસો, મેઘધનુષ્યના રંગો સૂર્યપ્રકાશના રંગો નથી, સાચું કે ખોટું? પ્રશ્ન નંબર 4, કાચનો પ્રિઝમ લો. પ્રિઝમના એક ચહેરા પર પાડવા મધ ઘેરા રૂમની બારીમાં નાના છિદ્રોમાંથી પસાર થવા માટે સૂર્યપ્રકાશની સાંકડી બીમને મંજૂરી આપો. પ્રકાશમાં શું થશે? પ્રકાશ પ્રિઝમ દ્વારા પસાર કરશે. વળાંક